વલસાડના તિથલ બીચને કોરોનાના કારણે બંધ કરી દેવામાં આવતા બીચ ઉપર દુકાનો અને પાત્રો નાખી રોજગારી મેળવતા પરિવારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વલસાડના તિથલ બીચ એક પર્યટક સ્થળ છે અને આ બીચ પર રોજ બરોજ અસંખ્ય સહેલાણીઓ આવતા ગામના અનેક લોકોને રોજગારી મળતી રહેતી હતી। જો કે વહીવટીતંત્ર દ્વારા કોરોનાના કારણે બીચ બંધ કરી દેવામાં આવતા બીચ પર ધંધો કરતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે, જે અંગે તેઓએ વહીવટીતંત્ર દ્વારા તિથલ બીચ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે। આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટર સાહેબને મનાવેલા છે અને જે દરિયો આજે લગભગ 1.5-2 વર્ષથી બંધ છે અને ગામ લોકો માટે ખૂબ જ મોટી પરિસ્થિતિ ઊભી થયેલી છે કે રોજીરોટી માટે અમને જલ્દીથી જલ્દી દરિયો ચાલુ કરવા માટે આવેદનપત્ર આપેલા છે। લગભગ 80-90 પરિવાર છે જે આ દરિયા પર રોજીરોટી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। આપણે આગળ પણ જ્યારે દરિયો બંધ કરવામાં આવ્યો અને પાછળ જાહેરનામા મુજબ આપણે જ્યારે દરિયાની શરૂઆત પાછી કરેલી ત્યારે પણ આપણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝરના સંપૂર્ણ એમને કહીને એમને દરિયો આપણે ચાલુ કરાવેલો કે આ બધું સંપૂર્ણ બાબતની કાળજી રાખવી। અમારી કલેક્ટર સાહેબ પાસે એવી માંગ છે કે આટલા વર્ષથી ઘરે છે, અમારે હવે દરિયો ચાલુ કરી આપે એટલી નમ્ર વિનંતી હાટે અમે માંગ કરવા આવ્યા છે। તકલીફમાં એવું છે કે 14 મહિનાથી કે અમારી આ જ ધંધો છે, આ જ રોજી છે, અમે આજ આના ઉપર જ જીવતા હતા અને આ 1.5 વર્ષથી અમારું આ કમ્પ્લીટલી બંધ છે, તો એના માટે અમને ચાલુ કરી આપે કે કારણ કે છોકરાઓની ફી ભરવાની, છોકરાઓના ટ્યુશન કરાવવાના હવે અમારી પાસે કંઈ જ નથી। એમ છોકરાઓની તો કરવાનું જ, કોરોના ગાઈડલાઇનના લીધે અમે ઘરે બેસી રહ્યા હતા, કોરોનાના લીધે ઘરે બેસવું જરૂરી હતું જીવના જોખમ માટે, પણ હવે કોરોનામાં લાઇટ બિલ તો આવે જ, સિલિન્ડર તો ભરાવવાના જ, રાશન તો જોઈએ જ છે અમારે, તો અમારે કરવું શું? આટલા વર્ષથી ઘરે અમારી પાસે શું હોય જો અમે આ કરી શકીએ? એટલે અમને જો કલેક્ટર સાહેબ ચાલુ આપે દરિયો ને બધાની લારીઓ ચાલુ થાય ને બધાને રોજીરોટી મળે અને જે કંઈ પણ ગાઈડલાઇન પ્રમાણે કહે એ અમે કરવા મંજૂર છે। લારી સંચાલક, અમારી લગભગ 70-80 લારી, 80-90 કુટુંબો લારી પર કાર્ય કરે છે, બધાના છોકરાઓ નાના છે, મોટા છે, મારો છોકરો બી 12મામાં ભણે છે, અત્યારે મારી કોઈ ચોપડા લાવવાની બી પરિસ્થિતિ નથી, એમ આજુબાજુવાળાના ચોપડા લઈને ભણે, ટ્યુશનવાળા સર લોકો તમારે દરિયો ચાલુ થાય તો અમને ફી આપજો, એમ કરીને ફી બી ટ્યુશન ચાલુ કરાવ્યા છે, હવે ચાલુ થાય તો આપીએ ને, એ લોકો માગે તો અમે કંઈક ક્યાંથી આપીએ એમ, એટલે જેમ બને તેમ વહેલો અને જલ્દી, હવે અમને ગભરાટ થાય કે અમારી પાસે કંઈ મળે જ નહીં, એમ ઘરમાં રાશનની બી, લાઇટ બિલ ભરવાની બી શક્તિ નથી કે સિલિન્ડર ભરાવવાની બી શક્તિ નથી અમારામાં, એટલે આ બધાને જ તકલીફ છે, તો આટલું જો અમારું થાય ને તો બહુ મોટી મહેરબાની છે।